नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय अंग्रेजीमां आपणो छेल्लो यूनिट 6 नो अभ्यास करीशुं, जेमां छे आई स्टडीड हेल्पिंग हेन्ड्स। पहेला खाली हतुं हेल्पिंग हेन्ड्स, हवे छे आई स्टडीड हेल्पिंग हेन्ड्स। तेमां एक्टिविटी 1 ए जोईए तो नीचेनुं काव्य सांभळो, दोहराओ अने गाओ। हवे एक सरस मजानी काव्य आपेली छे जे आपणे जोईए। ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ્ડ અપ ધ સ્પાઉટ, નાનકડો કરોળિયો નાળચામાં ઉપર ચડ્યો। આપણે નીચે ચિત્રમાં દેખાય છે કે નાનો કરોળિયો છે તે ઉપર ચડી રહ્યો છે। ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ્ડ ધ સ્પાઉડર આઉટ, હવે શું કહે છે, વરસાદ આવ્યો નીચે અને કરોળિયાને વહાવી દીધો બહાર। હવે કરોળિયો છે તે ઉપર ચડે છે, પણ વરસાદ આવ્યો અને કરોળિયાને નીચે વહાવી દીધો। આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન, બહાર આવ્યો સૂર્ય અને બધો વરસાદ પાણી સૂકવી દીધો। હવે શું થાય છે, સૂર્ય નીકળે એટલે સૂર્યના તાપથી પાણી છે તે સુકાઈ જાય છે અને કરોળિયો છે તે પાછો ઉપર ચડવા લાગે છે। ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન, નાનકડો કરોળિયો ફરીથી નાળચામાં ઉપર ચડ્યો। તો બાળમિત્રો, આપણે આ નાની એવી કાવ્યમાંથી એ શીખવા મળે છે કે ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં। જો આપણે એક વખત નાકામ થઈએ, એક વખત ફેલ થઈએ, તો બીજી વાર પ્રયત્ન કરવો જોઈએ। એક વખત ફેલ થયા પછી તેને મૂકી દેવું જોઈએ નહીં, તે કાર્યને ફરીથી શરૂઆત કરવી જોઈએ। આ નાનકડા કરોળિયાએ પણ જો ફરીથી શરૂઆત ના કરી હોત તો તે ક્યારેય ઉપર ચડી શકત નહીં। હવે એક્ટિવિટી 2A જોઈએ। ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો। તો ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ, હવે ટુડે એટલે આજે અને ભોલાભાઈ એટલે ભોળાભાઈ અને ફાર્મ એટલે ખેતર, તો આજે ભોળાભાઈના ખેતરે। હવે બાળમિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક સરસ મજાનું ખેતરનું ચિત્ર આપેલું છે, તેમાં શું છે તે આપણે જોઈએ। જો સૌથી ઉપર તમને દેખાય છે કોકોનટ ટ્રી, અહીં કોકોનટ ટ્રી છે, પછી છે અહીં છે રઘુ, પછી પ્લાઉંગ ધ ફિલ્ડ, હવે અહીં ખેતર ખેડે છે, પછી અહીં છે કનુ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ, તે કોકોનટ છે, નાળિયેર છે તે લઈ અને કાર્ટમાં, કેમલ કાર્ટ એટલે કે ઊંટ ગાડીમાં ભરે છે, પછી પિકિંગ મેંગોસ, રામુ છે તે મેંગોસ એટલે કેરીઓ લે છે, કોકિલાબેન છે એ દૂધ ધોવે છે, પછી મંજુબેન છે તે પક્ષીઓને દાણા નાખે છે, અહીં છે આપણા ભોળાભાઈ અને અહીં છે બિલકીબેન, અહીં રામુ છે તે મેંગો લઈ રહ્યો છે। આ આટલું આપણે ચિત્રમાં દેખાય છે। હવે આપણે આગળ જોઈએ। હવે આપણે ચિત્રનું વર્ણન જોઈએ તો આપણે પહેલાં તો બધા લોકો શું કરી રહ્યા છે તે વર્ણન કરવાનું। તો નીચે આપણે હેલ્પલાઇન આપી છે, એક બે વાક્ય આપ્યા છે કે કઈ રીતે આપણે ચિત્રનું વર્ણન કરી શકીએ। હવે કોઈ પણ ચિત્ર આપેલું હોય, પહેલાં આપણે ચિત્રને ધ્યાનથી જોઈ લેવાનું અને તેમાં લોકો શું કરી રહ્યા છે, શું વસ્તુઓ આપેલી છે તે આપણે વર્ણન કરવાનું। તો અહીં આપણે ખેતરનું જોઈએ। ભોળાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ, ભોળાભાઈ છે તે કોથળામાં રાઈસ એટલે ચોખા ભરી રહ્યા છે। પછી બીજું આપણે જોઈએ તો કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, કોકિલાબેન છે તે શું કરી રહ્યા છે, ગાય દોહી રહ્યા છે। પછી પહેલાં પછી છે બિલકીબેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ, હવે બિલકીબેન છે તે ચોખા સાફ કરી રહ્યા છે। પછી મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન, મંજુબેન મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે। પછી રામુ ઇઝ પિકિંગ મેંગોસ, રામુ છે તે કેરી ઉતારી રહ્યો છે।
कनू इज टेकिंग कोकोनट्स इन ध कैमल कार्ट। हवे कनू क्या छे? तो अहीं। अने ते शू करी रह्युं छे? टेकिंग कोकोनट्स इन ध कैमल कार्ट। रघु इज प्लाविंग ध फील्ड। रघु तो अहीं रघु छे તે ખેતર ખેડી રહ્યો છે। તો આ રીતે આપણે બધા લોકોનું વર્ણન કર્યું। હવે આ હતું આજે ખેતરમાં આજે। હવે આપણે જોવાનું છે કે ભોળાભાઈના ખેતરમાં કાલે શું કાર્ય થયું હતું, તો તે આપણે જોઈએ। એક્ટિવિટી 2B માં એ આપેલું છે કે ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કાર્ય કરતું હતું। જુઓ, રોજ બધાએ એક જ કાર્ય કરતા નથી। ભોળાભાઈ, કોકિલાબેન, બિલકીબેન આ બધા જે લોકો છે તે એકને એક કાર્ય રોજ કરતા નથી। બધાના કાર્યોના વારા આવે છે, અલગ અલગ કાર્યો કરે છે। તો કાલે કોણે શું કાર્ય કર્યું હતું તે આપણે જોઈએ, આજે શું કાર્ય કર્યું હતું તે આપણે જોઈ ગયા। તો યસ્ટરડે કનુ પીક્ડ મેંગોઝ, રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ્સ, કોકિલાબેન મિલ્ક ધ કાઉ, બિલકીબેન ફેડ ધ ચિકન્સ, યસ્ટરડે જાનકી પ્લાઇંગ ધ ફિલ્ડ, રઘુ ટુક ધ શિપ ટુ ધ જંગલ। હવે જુઓ, ગઈકાલે બધાના કાર્યો અલગ હતા અને આજે તે જ કાર્યો અલગ અલગ વ્યક્તિઓ કરે છે। હવે નીચે છે એક્ટિવિટી 3, જૂથમાં કામ કરો, એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો, ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો। તો આપણે બંને એક્ટિવિટીને સરખાવવાની છે કે ગઈકાલે ખેતરમાં કોણે શું કાર્ય કર્યું હતું અને આજે ખેતરમાં કોણે શું કાર્ય કર્યું છે। તો આપણે અહીં એક ઉદાહરણ આપ્યું છે કે રઘુનું, તો રઘુએ ગઈકાલે શું કાર્ય કર્યું હતું, તો રઘુએ ગઈકાલે આપણે જોઈએ તો છેલ્લું ટુક ધ શિપ ધ જંગલ। હવે તેણે શું કર્યું હતું કે તે ઘેટાઓને શું કરે છે, ઘેટા બકરાઓને તે ચરાવવા લઈ ગયો હતો। હવે આજે તેણે શું કાર્ય કર્યું, ટુડે, તો આપણે જોયું કે પ્લાવિંગ ધ ફિલ્ડ, તે ખેતર ખેડી રહ્યો છે। હવે એવી રીતે કનુનું જોવાનું છે, તો આપણે કનુનું અહીં જોઈએ। કનુ પીક ધ મેંગોઝ, ગઈકાલે કનુએ મેંગો એટલે કે કેરી એ ઉતારી હતી અને આજે રઘુએ શું કર્યું તે આપણે આગળ જોઈએ। તો આજે રઘુએ કનુએ આજે કનુ શું કરે છે, ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ। તો આ રીતે આપણે બંનેના કાર્યો અલગ અલગ લખવાના છે કે ગઈકાલે કોણે શું કાર્ય કર્યું અને આજે શું કાર્ય કર્યું। તો તમારે આ પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે। થેન્ક યુ।